નમસ્કાર છેલ્લેના વિડીયોમાં આપણે વર્ગીકરણ માટેના કેટલાક સાર્વત્રિક નિયમો સોરી નામકરણ માટેના કેટલાક સાર્વત્રિક નિયમો આપણે જોયા અને છેલ્લે આપણે એના વર્ગકોની ચર્ચા કરી ટેક્સોન જેને કહેવાય ટેક્સા જેને કહેવાય કે કુળ જાતિ પ્રજાતિ ગોત્ર આ બધાની ચર્ચા કરી તો આપણે નીચેથી ઉપર તરફ જઈશું સૌ પ્રથમ પહેલાં આપણે જાતિને સમજી લઈએ તો જુઓ જાતિને સ્પીસીસ તરીકે ઓળખીશું આપણે અને હા દરેકનું થોડુંક અંગ્રેજી નામ યાદ રાખવા પ્રયત્ન કરવાનો જાતિને સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે કારણ કે નીટની પરીક્ષામાં કામ આવશે અને આગળનું જેટલી પણ ફેકલ્ટીમાં તમે અભ્યાસ કરવા જશો ઇંગ્લિશ ઉપર વધુ ફોકસિંગ રહેશે ભલે તમે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા હો તો જુઓ જાતિની વ્યાખ્યા આપણી પુસ્તકની અંદર જુદી રીતે આપેલી છે આ રીતે લખશો તો પણ ખોટું નથી કે જાતિ કોને કહેવી પહેલી આપણે એને વ્યાખ્યા જોઈ લઈએ તો વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકતા સજીવો અથવા વ્યક્તિઓના જૂથને જાતિ કહેવાય ફરી બોલું હું વ્યાખ્યા વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકતા સજીવો અથવા તો વ્યક્તિના જૂથને જાતિ કહેવાય બુકની અંદર આ રીતે આપેલી છે મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખવામાં આવે છે બંને વ્યાખ્યા તમે તૈયાર કરી શકો છો બંનેમાંથી ગમે તે એક લખશો પરીક્ષામાં તો પણ સાચું જ પડશે હવે જુઓ જાતિની અંદર જોઈએ હમ જાતિની અંદર જોઈ લઈએ તો મેન્જીફેરા ઇન્ડિકાનું આપણે ઉદાહરણ જોયું હતું આંબાનું તો એમાં ઇન્ડિકાજી છે જાતિનું નામ છે સોલેનમ ટ્યુબેરોઝમ સોલેનમ ટ્યુબેરોઝમ એટલે બટાટા પેન્થેરા લિયો એટલે સિંહ ઉપરોક્ત ત્રણેય વૈજ્ઞાનિક નામમાં ઇન્ડિકા ટ્યુબેરોઝમ અને લિયો એ જાતિના નામનું સૂચન કરે છે અથવા તો એ પ્રત્યય છે તોને જાતિ તરીકે ઓળખવામાં આવે જો જાતિ પછી ઉપજાતિ પણ હોઈ શકે છે બરાબર મનુષ્યના નામમાં આપણે આગળ જોઈશું કે હોમોસેપિયન્સ આવે છે પણ હોમોસેપિયન્સ સેપિયન્સ પણ આવે છે બરાબર એટલે હજુ પ્રત્યે ઉમેરી શકાય જે તે સજીવની લાક્ષણિકતામાં વધારો કરો તો પ્રત્યે ઉમેરી ઉમેરી શકીએ છીએ આપણે સારું બીજું પ્રજાતિના નામ પાછળ ઘણી બધી જાતિઓ હોઈ શકે છે બરાબર એટલે કે એક જ પ્રજાતિની ઘણી બધી જાતિઓ હોઈ શકે છે એટલે કે દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધુ ચોક્કસ જાતિઓ ધરાવી શકે હવે અહીંયા થોડાક આપણને ઉદાહરણ આપેલા છે પેન્થેરા પેન્થેરાટાઇગ્રીસ વાઘ સોલેનમ નાઇગ્રમ પિલુડી સોલેનમ મેલોન્જીના રીંગણ હોમોસેપિયન્સ મનુષ્ય અથવા તો માનવ આ બધા જ વૈજ્ઞાનિક નામ તમારે યાદ રાખવાના છે ને તૈયાર કરવાના જ છે આગળ કુળ આવશે એટલે પછી વધુ એની અંદર ઉમેરો થશે જાતિની ઉપજાતિ પણ હોઈ શકે છે મેં હાલ ચર્ચા કરીએ પ્રમાણે હોમો સેપિયન્સની પાછળ ફરીથી એક વખત સેપિયન્સ લાગે છે હવે જાતિની ઉપજાતિ પણ હોઈ શકે એનું ઉદાહરણ છે કોઈ પણ સજીવને વધુ નિકટતાથી વધુ સચોટતાથી નિર્દેશિત અને ઓળખવા માટે પ્રત્યયો ઉમેરેલા હોઈ શકે બરાબર પણ જાતિની અંદર હજુ તમારે કોઈ એની યથાર્થતા અથવા તો એના વધુ સચોટતાથી માહિતી મેળવવી હોય તો હજુ પ્રત્યે આપણે ઉમેરી શકીએ છીએ આ બધા જ વૈજ્ઞાનિક નામ તમારે યાદ રાખવાના છે જોઈ લઈએ હવે પ્રજાતિ તો પહેલી પ્રજાતિની આપણે વ્યાખ્યા જોઈ લઈએ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશિત છે બરાબર ગાઢ સંબંધ ધરાવતી હોય એવી જાતિઓનું જૂથ એ પ્રજાતિ કહેવાય ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે દાખલા તરીકે બટાટા રીંગણ જોઈ લઈએ તો જુઓ સોલેનમ ક્યુબેરોઝમ એટલે બટાટા સોલેનમ મેલુન્જીના એટલે રીંગણ પેન્થેરા લિયો એટલે સિંહ પેન્થેરા પારડસ એટલે દીપડો તો તમે જુઓ અહીંયા પ્રજાતિ એક છે સોલેનમ સોલેનમ પેન્થેરા પેન્થેરા પેન્થેરાટાઇગ્રીસ ત્રણ છે પેન્થેરાની તમે જુઓ પેન્થેરા ટાઈગ્રીસ એટલે વાઘ તો દ્વિનામી નામકરણ પણ પદ્ધતિ પ્રમાણે આ જે છે પ્રજાતિ છે બરાબર અને એક પ્રજાતિની તમે જુઓ ઘણી બધી જાતિઓ હોઈ શકે છે ઉપરોક્ત પ્રાણીઓની ત્રણેય જાતિઓ કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે એટલે આ ત્રણ આપણે જે કહ્યું સિંહ છે દીપડો છે વાઘ છે એમાં એક કોઈક એક કોમન લક્ષણો હશે કે જેના આધારે એની પ્રજાતિનું નામ પેન્થેરા પડ્યું છે બરાબર એટલે પેન્થેરા પ્રજાતિનું નામ આપવા પાછળ એનું કોઈક ચોક્કસ લક્ષણ જવાબદાર હોઈ શકે છે સારું બીજી એક અન્ય પ્રજાતિ જે છે ફેલિસ છે કે જેમાં બિલાડી અથવા તો કેટની પ્રજાતિ આવે છે ફેલિસ અને પેન્થેરા બે નજીક નજીકની પ્રજાતિઓ છે નજીક નહીં હોય એટલે એમાં ફરીથી કંઈક કોમન આવતું હશે જે કુળની અંદર સમાવિષ્ટ હશે તો આને પ્રજાતિ કહેવાય પ્રજાતિ જ્યારે તમને પૂછાય તો આ રીતનું લખાણ લખવું પડે બરાબર કે પહેલાં તમારે પ્રજાતિના શબ્દની તમારે સમજૂતી લખવી પડે ત્યારબાદ તમારે ઉદાહરણોથી સમજાવવું પડે બરાબર અને પછી એના વિશે નોંધ લખવી પડે જોઈ લઈએ ફેમિલી અથવા તો કુળ તો નજીકની પ્રજાતિઓ સંગઠિત થઈ અને કુળ બનાવે છે કે જેમાં કોઈ ચોક્કસ લક્ષણ દરેક પ્રજાતિમાં જોવા મળતું હોય છે જે કુળની અંદર જે પ્રજાતિઓ આવે છે જે તે કુળની અંદર તો એ પ્રજાતિમાં કોઈ ચોક્કસ લક્ષણ હોવું જોઈએ જોવા મળતું જ હોય તો જ એક જ કુળમાં આવતા હોય કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે બરાબર જેમ આપણે જાતિમાં જોયું ને તો એમાં બહુ નજીક નજીકની સામ્યતા અને ઘણી બધી સામ્યતા જોવા મળતી હોય જેમ આપણે આગળ જતા જઈશું ને એમ સામ્યતા ઓછી થતી જશે અને ભિન્નતા વધતી જશે જેમ આપણે નીચેની તરફ આવીશું એમ ભિન્નતા ઓછી થતી જશે અને સામ્યતા વધતી જશે એટલે જાતિ અને પ્રજાતિની સાપેક્ષમાં આની પાસે એટલે કે કુળની પાસે સમાનતાઓ ઓછી થશે સા વાનસ્પતિક અને પ્રજનની એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે બરાબર વાનસ્પતિક લક્ષણો પણ જોવાય અને પ્રાજનનિક લક્ષણો પણ જોવાય એવું બની શકે કે બે પ્રજાતિ એક જ કુળમાં હોય કોઈ પણ બે પ્રજાતિ પણ એમાં બાહ્યાકાર અથવા તો વાનસ્પતિક રીતે સામ્યતા પણ ના હોય પણ પ્રજનનિક તબક્કાની અંદર સામ્યતા જોવા મળતી હોય તો એ મૂકી શકાય એક કુળની અંદર એટલે બંને લક્ષણો જોવા પડે ત્યારે કોઈપણ પ્રજાતિને એક કુળની અંદર મૂકી શકાય હવે જુઓ વનસ્પતિના સમુદાયમાં આપણે ચર્ચા કરી લઈએ સોલેનમ પિટોનિયા અને ધતુરા આગળ આપણે સોલાનેસી કુળ ભણવાનું આવશે તો જુઓ આ ત્રણેય જે મૂકેલી છે એને સોલાનેસી ફેમિલીમાં મૂકાય છે એટલે આ આની અંદર કંઈક એવું સામ્યતા હશે કે જેનાથી એક જ કુળમાં મૂકવામાં આવે છે પ્રાણી સમુદાયની ચર્ચા કરીએ તો લિયો ટાઇગ્રીસ પાર્ડસ ફેલિસ પેન્થેરા પ્રજાતિના સભ્યો છે બરાબર અને ફેલેડી કુળની અંદર મૂકેલા છે આ બધા ફેલેડી કુળમાં મૂકેલા છે બરોબર અહીંયા તમે જુઓ કે આ બધામાં સામ્યતા કંઈક એક એવી હશે કે જેના આધારે એને એક જ કુળમાં મૂકવે છે પછી પ્રજાતિના આધારે બદલાઈ જાય જ્યારે કૂતરા જેવું પ્રાણી જે છે એના લક્ષણો અલગ દેખાતા હોવાના કારણે એને અલગ કુળ જેનું નામ છે કેનેડી એમાં મૂકવામાં આવે છે તો આ કુળની ચર્ચા કરી ગોત્ર જોઈ લઈએ ગોત્રને આપણે ઓર્ડર તરીકે ઓળખીશું અહીંયા સામાન્ય લક્ષણો અથવા તો નજીક નજીકના સંબંધ ધરાવતા કુળોનો સમૂહ છે એને ગોત્ર કહેવાય એટલે આપણે એમ કહી શકીએ કે સમાન લક્ષણો ધરાવતા હોય અને કંઈક એવું લક્ષણ હોય કે જેને એ બધાની અંદર કોમન દેખાતું હોય એવા બધા જ કુળોને ભેગા કરીને એક ગોત્રમાં મૂકવામાં આવે એ ભેગા કરીને જે કક્ષામાં મૂકવામાં આવે છે એને ગોત્ર કહેવાય કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય કોનવોલ્યુલેસી અને સોલાનેસી જેવા વનસ્પતિના કુળો મુખ્યત્વે તેમની પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સની અંદર સમાવેશિત છે આના નામ યાદ રાખજો કુળ જ્યારે આવશે આમ તો કોન્વોલ્યુલેસીનો સભ્ય હું તમને બતાવી બતાવી દઉં છું કે આ કોન્વોલ્યુલેસીમાં કઈ વનસ્પતિઓ આવે ને સોલાનેસીમાં તો મેં કહ્યું એ જ પ્રમાણે આપણે અગાઉ કહ્યું ને કે બટાટા રીંગણ છે મરચાં છે ટામેટા છે બધું સોલાનેસી ફેમિલીમાં આવે અને કોન્વોલ્યુલેસી જે છે એ પણ આખી અલગ ફેમિલી છે એના હું તમને ફોટોગ્રાફ્સ આગળ તમને બતાવી દઉં છું પણ આ બંને કુળોને એક જ ગોત્રમાં મૂકેલું છે પોલીમોન પોલીમોનિયલ્સ એનું નામ છે જ્યારે પ્રાણીઓની આપણે વાત કરીએ તો જો એમાં ફેલિડી અને કેનિડી બે જોયું ફેલિડી એટલે જે આપણે કહ્યું કે પેલો વાઘ સિંહ દીપડો અને બધા જે છે બિલાડીને બધા એ ફેલિડી કુળમાં આવે છે જ્યારે કેનિડી કુળની અંદર કૂતરાનું ફેમિલી આવે છે કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ કરેલો છે એક જ ગોત્રમાં મૂકેલું છે વોરા આમ તો જો તો વોરસ એટલે શું કહી શકે માંસાહારી કહેવાય આમ તો એટલે વોરાની અંદર મૂકેલા છે